ઓકે ફ્રેન્ડ્સ, આજે આપણો ક્વેશ્ચન નંબર 51 અને 52 ડુએસ ડાયરેક્ટેડ, એટલે કે સૂચવ્યા મુજબ આપણે કાર્ય કરવાનું હોય એમાં આપણને એક ઇન્સ્ટ્રક્શન આપેલી હશે. એ ઇન્સ્ટ્રક્શન પ્રમાણે એ ડાયરેક્શન આપણને આપેલી હશે ઇન ધ બ્રેકેટ. એ ડાયરેક્શન મુજબ આપણે કામ કરવાનું હોય, તો જ્યારે એ કામ કરવાનું હોય ત્યારે આપણે સ્ટાન્ડર્ડ 7થી લઈને સ્ટાન્ડર્ડ 10 સુધી જેટલા ટોપિક આપણે સ્ટડી કરતા હોય સ્ટડીનો, એમાં બરાબર ઉપયોગ કરવાનો થાય. એમાં જે 51નો ક્વેશ્ચન છે આપણે એમાં જોઈ લે આપણે શું કરવાનું કીધું. પેલા તો રીડ કરી લેવાય પેરેગ્રાફ. આઈ એમ એ ટીચર, આઈ ટીચ માય સ્ટુડન્ટ્સ વિથ લવ, આઈ ચેક ધેર પેપર્સ માય સેલ્ફ, ધે રિસ્પેક્ટ મી અ લોટ, આવું આપણે લખેલું છે. હવે એમ કીધું બિગિન લાઈક ધીસ, સ્ટાર્ટ લાઈક ધીસ. ઇન્સ્ટ્રક્શન ડાયરેક્શન શું છે કે સી ઇઝ અ ટીચર, એનો મતલબ એમ કે અહીંયા તમારે ચેન્જ ઇન પ્રોનાઉન છે કે જ્યાં જ્યાં આઈ હશે ત્યાં આપણે સી નો યુઝ કરવાનો છે. ચેન્જ ઇન પ્રોનાઉન છે, જ્યારે ચેન્જ ઇન પ્રોનાઉન હોય ત્યારે યાદ રાખવાનું કે સબ્જેક્ટ વર્બ કોમ્બિનેશન પ્રમાણે તમારે સબ્જેક્ટ જો ચેન્જ થાય તો સાથેનું વર્બ પણ તમારે ચેન્જ થતું હોય તો કામ કરવાનું. જેમ કે અહીંયા આઈ એમ, આઈ ની સાથે એમ છે વર્બ, તો સી ની સાથે ઇઝ આવ્યું છે. તો આપણે પેલા તો પેલું કામ છે ને આપણે ક્વેશ્ચનમાં કરી લઈએ કે અહીંયા પણ આઈ છે ને આઈ આપેલું છે, તો આઈ ની જગ્યાએ શું આવશે, એમાં ચેન્જ થાય ને, એમાં ચેન્જ કે પ્રોનાઉન છે એટલે ચેન્જ થશે. તો પેલા પ્રોનાઉનમાં જોઈ લઈએ, અહીંયા માય છે એ પ્રોનાઉન છે, અહીંયા વળી પાછું પેલો પુરુષ એકવચન ફર્સ્ટ પર્સન સિંગ્યુલર છે ત્યાં ચેન્જ કરવાનું છે. અહીંયા ફર્સ્ટ પર્સન સિંગ્યુલર છે, એક આ ધેર છે એ પ્રોનાઉન છે ખરા, પણ એમાં તમારે ચેન્જ કરવાનું નથી કીધું. તમને ચેન્જ ક્યાં કરવાનું કીધું છે, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર હોય ત્યાં તમારે થર્ડ પર્સન સિંગ્યુલરમાં ફિમેલ જેન્ડર લેવાની છે. એટલે મેં જે સર્કલ કર્યા એ બધા શું છે, સર્કલ કરેલા એ બધા ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, એના ફર્સ્ટ પર્સન સિંગ્યુલર પેલો પુરુષ એક વચનના સર્વનામો છે ત્યાં ત્યાં ચેન્જ થશે. બીજો ચેન્જ આપણે મેં ક્યાં કરવાનું કીધું કે જો અહીંયા આઈ સાથે એમ હતો સી સાથે ઇઝ થયું કે નહીં, તો જ્યાં જ્યાં આ પ્રકારે સબ્જેક્ટ ને વર્બનું કોમ્બિનેશન હશે, જેમ કે અહીંયા સબ્જેક્ટ આઈ હતો એની સાથે ટીચ હતું, કોમ્બિનેશન છે તો ચેન્જ કરવાનું. અહીંયા પણ જે સબ્જેક્ટ વર્બનું કોમ્બિનેશન છે તો ચેન્જ કરવાનું, હે અહીંયા નથી કરવાનું કે અહીંયા આપણે ચેન્જ કરવાનું નથી. ધ્યેય છે પ્લુરલ, થર્ડ પર્સન પ્લુરલમાં આપણે ચેન્જ કરવાનું એટલે સબ્જેક્ટ વર્બ કોમ્બિનેશન ત્યાં નહીં આવે, ધ્યેય ચેકમાં આપણે કરવાનું નથી. તો હવે આપણે જે કામ કાચું કામ કર્યું છે ને પાકું કરીએ. ચાલો શું પાકું કામ કરીએ, તો કે જુઓ અહીંયા ધ્યાન આપો, આઈ એમ તો સી ઇઝ તો આપણને આપી દીધું મફતમાં, આટલો તૈયાર થઈ ગયો આટલું સેન્ટેન્સ. ચાલો હવે નેક્સ્ટ સેન્ટેન્સ, આઈ ટીચ માય સ્ટુડન્ટ, તો આઈ નું કર્યું આપણે સી, તો આઈ સાથે ટીચ હતું, તો અહીંયા શું આવશે, ટીચ ઇઝ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના સેન્ટેન્સ હોય તો થર્ડ પર્સન સિંગ્યુલર સાથે વર્બમાં આપણે એસ ઈ એસ એ સફિક્સ લગાડવો પડશે ઈ એસ નો. ઓકે, અહીંયા માય સ્ટુડન્ટ હતું તો માય નું તમારે કરવું પડશે હર, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, એનું જે પઝેસિવ કેસ છે એ પઝેસિવ કેસ તમારે ચેન્જ કરવો થર્ડ પર્સન સિંગ્યુલર પ્રમાણે અને ફિમેલ જેન્ડર પ્રમાણે, ઠીક છે. વિથ લવ એમાં કાંઈ ચેન્જીસ નથી. વળી પાછું આવ્યું આઈ ચેક, તો આઈ નું કર્યું આપણે સી, અને એનું વર્બ કોમ્બિનેશન ચેકની સાથે શું આવશે, ચકે ચેક્સ, એમાં એસ કે ઈએસ લાગે, જેમ આપણે આ સેન્ટેન્સમાં કર્યું આઈ ટીચ નું સી ટીચીસ, તો આઈ ચેક નું સી ચેક્સ. ધેર પેપર, તો ધેરમાં આપણે ફેરફાર નથી કરવાનો, થર્ડ પર્સન પ્લુરલમાં આપણને નથી કીધેલું એટલે એ નથી કરવું. હા, માય સેલ્ફ છે તો માય સેલ્ફ હોય તો એનું આપણે શું કરવું પડે, હર સેલ્ફ કરવું પડે, ફર્સ્ટ પર્સન સિંગ્યુલરમાંથી થર્ડ પર્સન સિંગ્યુલર અને એમાં ફિમેલ જેન્ડર, ઠીક છે. નેક્સ્ટ, ધ્યેયમાં ફેરફાર કરવાનું નથી, ના પાડી છે આપણને, તો એની સાથેના વર્બમાં ફેરફાર ન કરે, પણ એ મી છે, ફર્સ્ટ પર્સન સિંગ્યુલરનું બસ ઓબ્જેક્ટ કેસ આપેલી છે તો ઓબ્જેક્ટ કેસ આપણે લખવો પડે, તો કે હર અલોટ. ઓકે, ક્લિયર હતું ને, વેરી ઇઝી. નેક્સ્ટ વન 52, પ્યુપિલ્સ ક્લીન્ડ ક્લાસરૂમ્સ, બાળકોએ ક્લાસરૂમ છે એને ક્લીન કરેલા છે. ઓન ધેટ ડે ધે સ્વેપ્ટ રૂમ્સ,
ઓરડાઓ વાળેલા છે. કલેક્ટેડ ધ વેસ્ટ, કચરો એકઠો કરેલો. થ્રુ ઇટ ઇન ડસ્ટબિન, અને ડસ્ટબિનમાં થ્રો કરેલા છે. ધ પ્રિન્સિપલ અપ્રિશિએટેડ ધેમ ફોર ધીસ વર્ક, એવું લખેલું હોય ઠીક છે, એનું કાંઈ નહીં, એપ્રિશિએટ કર્યું, અન્ડરલાઇન કર્યું. બધા વર્ડ છે, શું કામ? તો કે ક્વેશ્ચન નંબર 52માં બે માંથી એકમાં, એકમાં જો ચેન્જ ઇન ટેક્સ્ટ આપ્યું હોય તો બીજામાં ચેન્જ ઇન વોઇસ હોય. ક્લાસરૂમ્સ વેર ક્લીન્ડ, ક્લાસરૂમ છે એ ઓબ્જેક્ટ હતો, એ આગળ આવી ગયો, ઓબ્જેક્ટ આગળ આવી ગયો. અને જે ક્લીન નું વેર ક્લીન, ટુ બી પ્લસ વી થ્રી કર્યું એટલે પેસિવ વોઇસ થયો. તો આપણે એનો મતલબ એમ કે વોઇસ ચેન્જ કરવાનું હોય તો ક્યાં ક્યાં કામો કરવા પડે. તો કે પહેલી કામ તો ઓલું તો આપણને કરતા અને કર્મને તો આડાવડા કરતા આવડે જ છે, પણ આપણને ક્રિયાપદના પણ રૂપો યાદ રાખવાના થાય કે ભાઈ વી ટુ હોય તો ટુ બી પ્લસ વી થ્રી, કે જે કંઈ કરવાનું થતું એ કરવાનું. જો અહીંયા ક્લીન્ડ હતું તો વેર ક્લીન્ડ અહીં આપેલું જ હતું, તો આટલું તો અહીંયા મૂકી દે કે ક્લાસરૂમ હાલો થઈ ગયું, વેર ક્લીન્ડ લખી નાખ્યું. હવે હવે બાકી હતું ડોટ ડોટ ડોટ, હતું બાય કોણ આવશે, તો બાય કરતા તો પ્યુપિલ્સ, હાલો લખી નાખ્યું. ઓન ધેટ ડે વધારાના શબ્દો હતા કે પેલું કમ્પ્લીટ થઈ ગયું. તો અહીંયા તમારે યાદ રાખવાનું કે કર્તા અને કર્મ એના જે કંઈ સ્થાનની હેરાફેરી તમારે યાદ રાખવાની છે. ઓકે, અહીંયા એવું છે, જો કર્તા તરીકે ધ્યેય છે, ધ્યેય સ્વેપ્ડ રૂમ્સ, આ કર્તા છે, આ કર્મ છે. તો કર્મને આગળ લઈ લ્યો તો કે રૂમ્સ સ્વેપ્ટનું થશે, વેર સ્વેપ્ટ, આ રૂમ્સ વેર સ્વેપ્ટ. ધ્યેયનું થશે બાય ધેમ, કર્તાની કર્મ વિભક્તિ કરવી પડે. ઓકે, હવે એનું સેન્ટેન્સ છે ને બહુ વિચારવા જેવું છે, એમાં શાંતિ રાખવાની. શું છે? એમના એક જ કર્તાની બે ક્રિયાઓ એન દ્વારા જોડાયેલી છે, કરતા એક જ છે. ધ્યેય શું કામ કર્યું? પેલું કામ તો કલેક્ટેડ ધ વેસ્ટ, એમાં કલેક્ટેડ છે એ ક્રિયાપદ હતું, વેસ્ટ છે એ કર્મ છે, કચરો. થ્રુ છે એ વળી પાછું ક્રિયાપદ છે, અને કચરા માટે અહીંયા શબ્દ આપ્યો છે ઇટ, એ કર્મ છે. તો તમારે જયારે પેસિવ વોઇસ કરો તો એક જ કરતાની બે ક્રિયાઓ છે, એટલે એક જ કરતા એ બે ક્રિયા કરેલી, એટલે બાય વાળું અને બાય ધેમ વાળું તમારે ક્યાં મૂકવાનું? છેલ્લે. ઠીક છે, તો અહીંયા જુઓ, ક્લાસરૂમ્સ વેર ક્લીન્ડ બાય પ્યુપિલ્સ ઓન ધેટ ડે, રૂમ્સ વેર સ્વેપ્ટ બાય ધેમ. હવે વેસ્ટ વોઝ કલેક્ટેડ, વેસ્ટ ને પેલા આગળ લઈ લીધું, ધ વેસ્ટ હતો, હે એ ધ વેસ્ટ, એટલે ધ ને ભેગું લેવાનું આગળ, ધ વેસ્ટ. ધ વેસ્ટ વોઝ કલેક્ટેડ, હવે વળી પાછું બાય ધેમ લખું કે ન લખું? તો મારે અત્યારે નથી લખવું. શું કામ? તો કે એક જ કરતાની બે ક્રિયા છે, મારે હેરો હેરે જ લખવું છે, એટલા માટે. તો એન્ડ, એન્ડ આ વોઝ કલેક્ટેડ એ ક્રિયાપદનું કરી નાખ્યું, અને એન્ડ ઇટ વોઝ થ્રોન, ઇટને મેં આગળ લઈ લીધું, ઇટનું કર્મ ઇટ જ થાય, ઇન ધ ડસ્ટબિન બાય ધેમ. બરોબર, બાય ધેમ મેં હવે છેલ્લે મૂક્યું, કારણ કે બે ક્રિયાનું એક જ કરતા છે, એટલે બાય ધેમ મેં છેલ્લે મૂક્યું છે. નેક્સ્ટ વન, ધ પ્રિન્સિપલ અપ્રિશિએટેડ ધેમ, ધેમનું થઈ ગયું, ધ્યેય એ કર્મ હતું, આગળ આવી ગયું, એટલે કરતા વિભક્તિમાં ફેરાઈ ગયું. વેર અપ્રિશિએટેડ, ધ્યેય સાથે વેર આવે, ભૂતકાળ છે એટલા માટે. અને કર્તાને છેલ્લે લઈ ગયા, તો કે બાય ધ પ્રિન્સિપાલ, એ કર્તાને છેલ્લે લઈ ગયા. ઠીક છે, અને સહેલું હતું, પણ એક વસ્તુમાં ધ્યાન રાખવાનું હતું કે ભાઈ એક જ કર્તાની બે ક્રિયા હતી, એન્ડથી જોડાયેલી હતી, એટલે માટે છેલ્લે આપણે બાય ધેમ મૂક્યું, પહેલાં વાક્યના અંતે ન મૂક્યું, બે વાક્યનું પેસિવ વોઇસ કરીને પછી મૂકેલું છે.